नमस्कार मित्रों, आज नो वीडियो खूब ज इम्पोर्टंट तमाम शिक्षकों मुख्य शिक्षकों विद्या सहायकों तमाम जाणवा जेवी माहिती छे। मुंबई प्राथमिक शिक्षण नियमों 1949 की कलम 48 मुजब वर्गखंड की मुलाकात कोण लई सके, तपासनी अधिकारी एटले शू, शाळा मुलाकात अने वर्गखंड की मुलाकात नो भेद शू छे, तपासनी अधिकारी कोण-कोण होय, नायब डीपीओ होवा छता वर्गखंड की मुलाकात माटे कई लायकात होवी जोईए, एसएसए स्टाफ की वर्गखंड मुलाकात कई रीतनी होय छे, कोई बाह्य व्यक्ति पत्रकार शाळा की मुलाकात लेवा मांगे तो, शाळा में कोई धार्मिक व्यक्ति अथवा धार्मिक कार्यक्रम करवा मांगे तो शू करवू, आवा जे प्रश्नों छे जे आपणा रोजिंदा शाळाना कार्यक्रम नी अंदर प्रश्नों उभा थता होय छे, तो आ बधी माहिती जाणवा माटे आपणो वीडियो अंत सुधी जोवा नम्र विनंती छे। आपणे शरू करीए शाळा मुलाकात। अवारनवार शाळा में विविध व्यक्तिओ शाळा में आवता होय छे, जेमने शाळा में थता सारा कार्यों में रस होय अथवा अमुक अनधिकृत लोको तपास करवानी इच्छा थी आवता होय छे, ते वखते शाळाना वर्गखंडना शिक्षण कार्यमां खलेल पहोंचती होय छे। तेथी मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947 नी अंदर तपासणी अधिकारीओना अधिकार अने फरजो बाबतनुं प्रकरण छे, एटले के शाळानी सौजन्यनी मुलाकात जे ते व्यक्ति लई शके पण वर्गखंडमां कोण प्रवेशी शके तेना माटे खास नियमो बनावेला होय छे। आपणे जोईए तपासणी अधिकारी एटले सरकारे पोतानी जरूरियात मुजब देखरेख अने तपासणी माटे सामान्यतः आ अधिनियमनी जोगवाईओनो अमल करवा सारू निमेलो स्टाफ। अधिनियम एटले के मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947। तो जोईए कोण-कोण आ अधिकारीमां आवे छे ने कोण नथी आवता। एसएसएम स्टाफ तपासणी अधिकारी कहेवाय तो समग्र शिक्षा अभियान मिशन अंतर्गत आवता बीआरसी सीआरसी तथा बीआरपी वगैरह प्रतिनियुक्ति थी निमायेल स्टाफ जे शिक्षकोमांथी निमायेल छे वर्गखंडनी मुलाकात लई शके छे, परंतु इन्स्पेक्शननी रीते नहीं पण मात्र हकारात्मक परिवर्तन लावा तथा मार्गदर्शकने सूचन माटे आवी शके छे। कोई विसंगतता तेओने जणाय तो पोताना तालुका प्राथमिक शिक्षणाधिकारी श्रीने रिपोर्ट करशे, पण सीधा कोई पगला लई शकता नथी। नेक्स्ट, पदाधिकारीओ वर्गखंडनी मुलाकात लई शके तो पदाधिकारीओ वर्गखंडनी मुलाकात लई शकता नथी। તેઓ શાળાની મુલાકાતે આવે તો બાળકોની સૌજન્ય મુલાકાત લઈ શકે પણ તે સમયે બાળકોના અભ્યાસના સમયમાં ગણાશે નહીં। તેઓને પણ કોઈ વિસંગતતા જણાય તો તપાસણી અધિકારીને જાણ કરી શકે છે। નેક્સ્ટ, કોઈ ધાર્મિક અને વિશેષ વ્યક્તિની મુલાકાત બાબત જોઈએ તો 100% સરકારી શાળાઓમાં આવી કોઈ પણ વ્યક્તિ વર્ગખંડની મુલાકાત લઈ શકતી નથી। જો શાળાને તથા બાળકોને ઉપયોગી દાન ઉપદેશ વગેરે આપવા માંગતા હોય અથવા સૌજન્યની મુલાકાત લેવા માંગતા હોય તો વિદ્યાર્થીઓના અભ્યાસના સમય સિવાય આવી મુલાકાતો ગોઠવી શકાય। શાળામાં આવા કોઈ પણ કાર્યક્રમ બાબત જિલ્લા કે તાલુકામાંથી પરવાનગી તેઓએ લઈને આવવાનું હોય છે તો જ મુખ્ય શિક્ષકે એમનો કાર્યક્રમ યોજવાનો હોય છે। પત્રકારની મુલાકાત બાબત જોઈએ તો કોઈ વ્યક્તિ પત્રકાર છું એમ કહીને શાળાની વિડીયો કે ફોટોગ્રાફી કરતા માલુમ પડે તો તેમને રોકવા જોઈએ અને તેમની પાસે પહેલા આઈ કાર્ડની માંગણી કરી જોઈ તપાસી શાળા પરિસરમાં પ્રવેશ આપવો જોઈએ, પરંતુ તેઓ પણ વર્ગખંડની મુલાકાત લઈ શકતા નથી। કલેક્ટર ડીડીઓ તથા ટીડીઓની મુલાકાત બાબત જોઈએ તો ઉપરોક્ત ઉચ્ચ હોદ્દા પરથી આવતા અધિકારીઓ શાળાની મુલાકાત લઈ શકે છે, પરંતુ વર્ગખંડ મુલાકાત સમયે તપાસણી સ્ટાફના સભ્યો જેવા કે ડીપીઈઓ ટીપીઈઓ અથવા બીટ કેળવણી નિરીક્ષકની હાજરી હોવી જોઈએ, જેથી સીધો તેમનો સંવાદ જે તે પ્રશ્નો બાબત થઈ શકે। તપાસણી અધિકારીઓ કયા કયા છે આપણે જોઈએ તો અધિકારીઓ શાળાના વર્ગખંડની મુલાકાત લઈ શકે, પરંતુ તેમને પણ શૈક્ષણિક લાયકાત જોવામાં આવે છે। તેમાં નિયામક એ વર્ગખંડની મુલાકાત લઈ શકે છે, નાયબ નિયામક મુલાકાત લઈ શકે છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પણ મુલાકાત લઈ શકે છે, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી લઈ શકે પણ એમને બીએડ કે પીટીસી હોય તો જ એમને વર્ગખંડની મુલાકાત લેવામાં આવે છે। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ પણ બીએડ કે પીટીસી હોય તો જ વર્ગખંડની મુલાકાત લઈ શકે છે, બીટ કેળવણી નિરીક્ષક અને મુખ્ય શિક્ષક એ વર્ગખંડની મુલાકાત લઈ શકે છે। અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ। આશા છે વિડીયોમાંથી તમને ખૂબ જ મહત્ત્વની જાણકારી જાણવા મળી હશે, તો જો માહિતી પસંદ હોય ગમે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ ફોર વોચિંગ। આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ, યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વેરી મચ।